सीबीआई कोर्ट गुजरात प्रवेश माटे मंजूरी आपवामां आवी छे। खास करीने जे ईश्वरजा एन्काउंटर केस चाली रह्यो छे तेमां वणझाराए सीबीआई कोर्टमां आ अंगे अरजी करी हती अने अरजी जे ईश्वरजा एन्काउंटर केसमां वणझारा समक्ष मुख्य अधिकारी पीपी पांडे पासपोर्ट मेळवा सीबीआई कोर्टमां अरजी करी छे जेनी सुनावणी हवे 13 एप्रिले हाथ धरवामां आवशे। डीजे वणझारा ने गुजरात प्रवेश माटे एक तरफ मंजूरी आपवामां आवी गई छे, वर्ष बाद તેમના વતન પરત ફરશે અને સીબીઆઈ કોર્ટે ગુજરાત પ્રવેશ માટે પણ મંજૂરી આપી દીધી છે। ઉલ્લેખનીય છે કે ઈશ્વરજા એન્કાઉન્ટર કેસ જે ચાલી રહ્યો છે તેમાં ડીજે વણઝારા જે સાક્ષી તરીકે છે તેમાં તેને લઈને આ 13મી તારીખે સુનાવણી હાથ ધરાશે। અમદાવાદ જસ્ટિસ બેદી કમિશનની સુનાવણી ટળી છે। ગુજરાતના 17 એન્કાઉન્ટરની તપાસ અંગેની જે સુનાવણી પંચના લીગલ એડવાઇઝરની ગેરહાજરીના કારણે સુનાવણી ટળી, હવે અંગે લીગલ એડવાઇઝરની હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક થઈ છે અને નવા લીગલ એડવાઇઝરની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને વધુ સુનાવણી જુલાઈ 2 અથવા 3 તારીખે હાથ ધરાશે। અને હવે વાત કરીએ માં મને ડર લાગે છે સુરતની ચકચારી ઘટનાની। સુરતના ભટાર વિસ્તારમાં વિદ્યાર્થીની છેડતીનો બનાવ સામે આવતા પોલીસની સાથે શિક્ષણ વિભાગ પણ હવે દોડતો થઈ ગયો છે। શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા અને કહ્યું છે કે કોઈ દોષિત ઠરશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે બીજી તરફ જવાબદાર રિક્ષા ચાલક સામે પોક્સો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। રિક્ષા ચાલક દ્વારા છેડતીની ઘટના કાર ચાલકે મોબાઈલમાં કેદ કરી હતી। આ વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર ઘટના સામે આવી હતી, જેના પછી પોલીસ હરકતમાં આવી ગઈ છે અને સ્કૂલ સંચાલકો અને વાલીને પોલીસ મથકે બોલાવી સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। તો મેરે જો સામને રિક્ષા ખડા હુઆ થા ઉસ રિક્ષે મે એક આદમી બેઠા હુઆ થા છોટી સી બચ્ચી કો લેકર કે तो मैंने वो फिर देखा, फिर मेरा दिमाग मेरे मोबाइल पे चला गया, वो चेक कर ले, वो वापस मैंने भी निगाह गई तो जो वो कर रहा था वो थोड़ा मुझे संवेदनशील लगा तो मैंने उस पर ध्यान दिया तो मुझे उसका जो चुभना चाटना वो सब सही नहीं लगा। तो मेरा दिमाग एकदम से गया कि भाई मैं पुलिस को कॉल करूँ। तो कॉल करने से पहले मैंने कहा मैं बुलाऊंगा, ये आदमी मुकर जाएगा। तो फिर मैंने उसकी क्लिप बनाई। पहले क्लिप बनाने के बाद फिर मैंने 100 नंबर पे डायल किया। 100 नंबर डायल करने के बाद मैंने उनको स्पॉट बताया, मैं कहा इस जगह पे मैं खड़ा हूँ और ऐसे ऐसा कृत्य मैंने देखा है, आप जितना जल्दी हो सके आ जाएं। स्कूल में भणती बाळकी री शारीरिक छेड़छाड़ अने अड़पला बाबतनी एना पिताए फरियाद आपता ए बाबते गुनो दाखल करवामां आवेल छे अने एनी तपास चालू छे। સુરતના ભટાર વિસ્તારમાં આવેલી એક સ્કૂલના રિક્ષા ચાલકે શાળામાં જ અભ્યાસ કરતી 6 વર્ષની માસૂમ બાળકી સાથે અડપલા કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો। સ્કૂલ રિક્ષા ચાલકનું આ કૃત્ય એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરતા સમગ્ર મામલે વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત બન્યા છે। ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સુરતની આ સ્કૂલમાં શાળાના જ એક રિક્ષા ચાલક દ્વારા 6 વર્ષની માસૂમ વિદ્યાર્થિનીની સાથે અડપલા કર્યા હોવાના કિસ્સાએ શિક્ષણ જગતમાં હાહાકાર મચાવ્યો છે। જાગૃત નાગરિકતાની સતર્કતાના પગલે હાલ આ મામલો ખટોદરા પોલીસ મથકે પહોંચ્યો છે, જ્યાં પોલીસે રિક્ષા ચાલક એવા ઓમ પ્રકાશ પાંડેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સ્કૂલમાં ભણતી બાળકીની શારીરિક છેડછાડ અને અડપલા બાબતની એના પિતાએ ફરિયાદ આપતા એ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એની તપાસ ચાલુ છે। શાળાના રિક્ષા ચાલકે કર્યા અડપલા, 6 વર્ષની વિદ્યાર્થિનીની સાથે કર્યા અડપલા, જાગૃત નાગરિકે વિડીયો કર્યો રેકોર્ડ, રિક્ષા ચાલક માંગી રહ્યો છે માફી, ભૂલથી અડપલા થયાનું માફીનામું, પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। પહેલી એપ્રિલના રોજ બનેલી આ ઘટનામાં જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ કરીને શાળાને જાણ કરી હતી।
जे अंगे शाळाना संचालकों द्वारा आरोपी ओम प्रकाश पांडे पासेथी मात्र माफीनामू लखावी अने त्यारबाद तेने जवा देता शाळा संचालकों पण शाळानी बदनामी न थाय ते माटे आ मामलाने दबावानो प्रयास हाथ धरी रहा होय तेवू लागी रह्युं छे। जो सामने रिक्शा खड़ा हुआ था उस रिक्शे में एक आदमी बैठा हुआ था छोटी सी बच्ची को लेकर के, तो मैंने वो कर देखा, फिर मेरा दिमाग मेरे मोबाइल पे चला गया, वो चेक कर ले, वो वापस मैंने भी निगाह गई तो जो कर रहा था वो थोड़ा मुझे संवेदनशील लगा, तो मैंने उस पर ध्यान दिया तो मुझे उसका जो चुभना चाटना वो सब सही नहीं लगा, तो मेरा दिमाग एकदम से गया कि भाई मैं पुलिस को कॉल करूँ, तो कॉल करने से पहले मैंने कहा मैं बुलाऊंगा ये आदमी मुकर जाएगा, तो फिर मैंने उसकी क्लिप बनाई, पहले क्लिप बनाने के बाद फिर मैंने 100 नंबर पे डायल किया, 100 नंबर डायल करने के बाद मैंने उनको स्पॉट बताया, मैं कहा इस जगह पे मैं खड़ा हूँ और ऐसे ऐसा कृत्य मैंने देखा है, आप जितना जल्दी हो सके आ जाएं। शाळा में जता डरी रही छे विद्यार्थिनीओ, शाळा नी दीकरीओ कोना भरोसे, शु विद्यार्थिनी ने मळशे न्याय, मां बाप कोना भरोसे मुकशे दीकरीओ ने शाळा में। सामान्य रीते बाळकना माता पिता बाळकने कई शाळामां प्रवेश आपो तेने लई चिंतित होय छे, जेना भागरूपे तेओ हजार पासानी तपास करता होय छे, तेम छतां आवा किस्साओ सामे आवता फरी एक वखत शिक्षण जगतमां हाहाकार मचवा पाम्यो छे। સાથે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીએ તો અમદાવાદ શહેરથી સામે આવી રહ્યા છે નજર કરીએ આ સમાચાર વિશે। અમદાવાદ ડીપી સ્કૂલના વિદ્યાર્થીના મોતનો જે કેસ છે કેસને અપડેટ સામે આવી છે, જેમાં આચાર્યએ હવે નોટિસનો જવાબ આપ્યો છે। આચાર્યએ જે નોટિસનો જવાબ આપ્યો, સ્કૂલની કોઈ બેદરકારી ન હોવાનો તેણે જવાબ આપ્યો અને ક્યાંક તેઓ બચાવ કરી રહ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે જવાબ માંગ્યો હતો અને આચાર્યએ આજે તેના જવાબ આપ્યો છે અને स्कूल में कोई पण प्रकारनी बेदरकारी नथी तेवो तेमणे तेना बचाव पक्ष में जवाब आप्यो छे। आ विषय की माहिती आपणे जोड़ाई गया रिपोर्ट मयूर मेवाड़ा। मयूर, शॉर्ट सर्किट ने कारण आ बाळकनी जे मृत्यु थयुं हतुं अने हवे एकाएक आचार्यनुं कहेवुं छे के शाळा में कोईपण प्रकारनी बेदरकारी वाली घटना बनी ज नथी, आ बंने तथ्यों ने केवी रीते जोई शकाय? जी बिल्कुल जगदीश, जे 4-5 दिवस पहला जे डीपी स्कूल ની અંદર બાળક નું જે મૃત્યુ થયું હતું વિસ્ફોટ લગાવી, તેમાં જે સ્કૂલ છે તેની સ્કૂલ ની ચકાસણી માટે જિલ્લા શિક્ષણ અધિકારી ને તપાસ સોંપવામાં આવી હતી, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી આચાર્યને કીધેલું હતું 4-5 દિવસ ની અંદર આનો જવાબ ખુલાસો આપવામાં આવે, જેમાં આચાર્ય આજે 2 મિનિટ નો જવાબ રજૂ કર્યો છે, જેમાં તેને સ્કૂલ નો અને તેનો પોતાનો બચાવ કર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। આચાર્ય અંદર સ્પષ્ટપણે એવું કહી રહ્યું છે કે આ જે આખી ઘટના બની તેની અંદર સ્કૂલ કે સ્કૂલ પ્રશાસન ની કોઈ જ બેદરકારી નથી, અમારી સ્કૂલ નો કોઈ વાંક જ નથી, એ ક્યાંક આખી જે સ્કૂલ પ્રશાસન છે તે તેમનો બચાવ કરે છે। અગાઉ બી જયારે જે બાળકને વીજ કરંટ લાગ્યો હતો તે સમયે પોલીસ સમક્ષ બે લોકોને એવું રજૂઆત કરવામાં આવી હતી કે બાળકને વહી આવેલી છે। આ સમગ્ર મામલે હાલ પોલીસ અને જે જિલ્લા શિક્ષણ અધિકારી છે જે તપાસ કરી રહ્યા છે, જે જવાબ રજૂ કરાવે છે તે જવાબમાં કેટલું તથ્ય છે તે હવે આગામી સમયમાં જ ખબર પડશે। જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। રાજકોટના સંતકબીર રોડ પાસે 4 લોકોએ સામૂહિક આત્મવિલોપનની કોશિશ કરી, ડિમોલિશનને લઈને આ 4 લોકોએ ચીમકી આપી હતી, જેને લઈને આ 4 લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જોકે પોલીસે 4 લોકોની અટકાયત કરી લીધી છે અને આત્મવિલોપનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો। મૂળ માલિક એમની વસ્તી જગ્યા માટે ભાડૂત અને મકાન માલિક બે વચ્ચેનો પ્રશ્ન હતો, એ બાબતે એમણે અરજી કરેલી તો અમે લોકોએ આ બાબતે જો અમને ન્યાય ના મળે તો અમે આવતીકાલે એક આત્મવિલોપન કરવાના છીએ જે તે જગ્યાએ। હાલ આ 4 વ્યક્તિઓ સહિત એમના પરિવારજનોનું પણ સાથે અરજીમાં નામ હતું, એટલે એમના તમામ પરિવારજનોનું પણ અસર કરવામાં આવેલ છે। સોની વેપારીઓ છેલ્લા 1 માસથી એક્સાઇઝ ડ્યુટીના વિરોધમાં હડતાલ પર છે, જેને પગલે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સોની દુકાનદારો અને જ્વેલર્સ શોરૂમના વેપારીઓ હડતાલમાં જોડાયા। આજે સુરેન્દ્રનગરના સોની વેપારીઓ દ્વારા વઢવાના 80 ફૂટ રોડ વિસ્તારમાં ચક્કાજામ કરવામાં આવ્યું અને વાહન ચાલકો તથા રાહદારીઓને રોકવામાં આવ્યા, જ્યારે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને 100 કરતા પણ વધુ સોની વેપારીઓની ચક્કાજામ મુદ્દે અટકાયત કરવામાં આવી હતી, જ્યારે બનાવને પગલે મોટી સંખ્યામાં સોની વેપારીઓના ટોળે
ટોળા પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. સુરેન્દ્રનગરમાં સોની વેપારીઓ હવે હાઈવે ચક્કા જામ કરવાના એક નવી નીતિની સાથે જે એક્સાઇઝ ડ્યુટીનો 1% વધારો કેન્દ્ર સરકારે આ બજેટમાં જીક્યો છે તેના વિરુદ્ધ તેઓ હવે આ નવી રણનીતિ ઘડી રહ્યા છે. અને સોની વેપારીઓ હવે હાઈવે પર ચક્કા જામ કરીને આ વિરોધ દર્શાવીને તેમણે 1 મહિનાથી બંધ પાડ્યું છે. અને કેટલાક મહત્વના સમાચાર તરફ નજર કરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. જૂનાગઢમાં બાંધકામ મંજૂરીના પ્રશ્નોને લઈને મજૂરોએ ધારાસભ્યોનો ઘેરાવ કર્યો હતો. બાંધકામ ઉદ્યોગ બંધ થતા મજૂરો બેકાર બન્યા છે અને તેમના આ પ્રશ્નોને લઈને મજૂરો ધારાસભ્ય સમક્ષ ગયા હતા અને ધારાસભ્ય મહેન્દ્ર મશરુ સમક્ષ રજૂઆત કરી હતી. સાથે જ મહાનગરપાલિકાના કમિશનરને પણ મજૂરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બાંધકામ મંજૂરી અંગેની વિસંગતતા દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ પ્રમુખ વિજય રૂપાણીની આગેવાની હેઠળ રચાયેલી ટીમની પ્રથમ બેઠક રવિવારે મળશે. ભાજપના હોદ્દેદારો રાજ્યની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યભરમાં આક્રમક કાર્યક્રમ ઘડી કાઢશે. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ટીમ સામે સૌથી મોટો પડકાર પાટીદાર અનામત આંદોલન તેમજ સંગઠન અને રાજ્ય સરકાર વચ્ચેના સંકલન કરવું એ મહત્વનું બની રહેશે. પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ પોતાની ટીમમાં સામેલ કરવા ગોરધન ઝડફિયાને પાટીદાર અનામત આંદોલનમાં સમાધાની ભૂમિકા સોંપવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હોદ્દાની ફાળવણીમાં પણ અસંતોષ હોવાથી આ બેઠક મહત્વની બની રહેશે. પ્રદેશ ભાજપની નવી ટીમ માટે 2017ની વિધાનસભામાં જીત મેળવવી એ જ સૌથી મોટો પડકાર બનશે. કચ્છના મુંદ્રા પોર્ટ પર ડીઆરઆઈ વિભાગે ગાર્મેન્ટનો જથ્થો અટકાવ્યો છે. ડીઆરઆઈ વિભાગ દ્વારા 30 જેટલા ગાર્મેન્ટ કન્ટેનર અટકાવવામાં આવ્યા, જેમાં ઓવર વેલ્યુએશન બતાવી ડ્યુટી ડ્રોબેક કૌભાંડનો શંકા સેવાઈ રહી છે. આ તમામ કન્ટેનર્સ દિલ્હીથી આવ્યા હતા અને આ ગાર્મેન્ટનો જથ્થો વિદેશમાં મોકલવામાં આવ્યો હતો. આંગે ડીઆરઆઈ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. ગોધરાની ચોંકાવનારી ઘટના સામે આવી. ગોધરામાં એક જ રાતમાં 4 મકાનમાં ચોરીની ઘટના સામે આવી. આ ચોરીમાં પૂર્વ સાંસદના ઘરને પણ ટાર્ગેટ બનાવવામાં આવ્યું. ગઠિયાઓ 3 મકાનોમાંથી સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા અને વિદેશી નાણાંની પણ ચોરી સામે આવી. પોલીસ તંત્ર સામે પણ ઘણા સવાલો ઉભા થયા છે. તસ્કરો સામે તંત્ર પણ લાચાર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. ગોધરામાં એક સાથે શહેરના 4 અલગ અલગ વિસ્તારના મકાનોમાં ચોરીના બનાવ બનતા પોલીસ પણ દોડતી થઈ ગઈ. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં ફરી એકવાર સક્રિય ગેંગ દ્વારા મહિલાઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા. આ ગેંગ પોલીસના સ્વાંગમાં આવીને મહિલાઓ પાસેથી દાગીના ઉતરાવીને ફરાર થઈ જાય છે. વડોદરામાં દર મહિને આવી 2 ઘટનાઓ એક જ દિવસ બની. આ ગેંગે 2 મહિલાના સોનાના દોરા, બુટ્ટી અને બંગડીઓ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા છે. બંને મહિલાઓની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી. પોલીસ હોવાનું જણાવીને એકલી મહિલાને ભ્રમિત કરીને દાગીના લૂંટ ચલાવે છે. આ ટોળકીએ વડોદરામાં 5મી લૂંટ ચલાવી. હિન્દી ભાષા બોલતા ઈસમો હજુ પણ પોલીસની પકડથી દૂર છે અને આજે ફરી પણ આરોપીઓ પોલીસને ઊંઘતી રાખીને 2 મહિલા દાગીના ઉતરાવીને ફરાર થઈ ગયા છે, જે પોલીસ માટે પડકારરૂપ ઘટના છે. વાત બનાસકાંઠાની. બનાસકાંઠાના થરાદના રહાનું ગામમાં ગત મોડી રાત્રે દૂધ મંડળી પાસેનું એટીએમ તૂટી પડ્યું. તે એચડીએફસીનું એટીએમ છે અને 3 દિવસ પહેલા પણ લાખણીના બરોડા બેંકના એટીએમમાં પણ લૂંટનો પ્રયાસ થયો અને સવારે જ્યારે ગ્રામજનોને જાણ થતા લોકોએ પોલીસને જાણ કરી અને આથી પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે. આથી બેંક કર્મચારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા અને પોલીસે સીસીટીવી તપાસ કરતા એક શખ્સ એટીએમના અંદર જતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વાંજણા ગામે હોન્ડા એકોર્ડ કારમાં આગ લાગતા કાર બળીને ખાક થઈ ગઈ છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા રમેશભાઈ સુરઠિયા સુરતથી શનિદેવના દર્શન કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન કારમાં અચાનક આગ લાગી ગઈ.
आग लागतानी साथे ज तरत रमेशभाई कारमांथी बहार निकळी जता जानहानि टळी हती। त्यारबाद फायर विभागने जाण करता तात्कालिक फायरनी टीम घटनास्थळे पहोंची हती, परंतु त्यां सुधीमां कार बळीने खाक थई गई हती। મોરબીના હરિપર કેરાળા રોડ પર સન પાર્ટિકલ બોર્ડ નામની પ્લાયની ફેક્ટરીના બોઇલરમાં ભીષણ આગ લાગી, આથી આસપાસના વિસ્તારોમાં અફડાતફડી મચી ગઈ। આગના કારણે બોઇલર સહિતની મોટા ભાગની મશીનરી બળીને ખાક થઈ ગઈ છે। બોઇલરમાં ઓઇલ હોવાથી આગ કાબૂમાં લેવી ભારે મુશ્કેલ જણાતી હતી। પ્લાયવુડ બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા અંગેની જાણ મોરબી ફાયર વિભાગને કરવામાં આવી હતી। આગ પર કાબૂ મેળવવા મોરબીના બે ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી હતી। બોઇલરની નજીકમાં લાકડાનું ભૂસું અને લાકડા પડેલા હતા, પરંતુ ફાયરની ટીમના પાણીના મારથી લાકડાના થોડા ભાગમાં જ આગ લાગી અને સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। આપણે અહીંયા સન પાર્ટિકલ બોર્ડ પ્રક્રિયા ઉપરથી બોઇલરમાં આગ લાગેલી છે। આગનું કારણ હજી કાંઈ જાણવામાં અમને ખબર પડી નથી। ફાયર ફાઈટરને ફોન કરેલો, ફાયર ફાઈટર આવેલે આગ પર કાબૂ કરેલો છે। લગભગ 11:30 ની આડેગાડે અમને ફોન આવેલો, એટલે અમે બે ફાયર લઈને આવેલા છીએ અને અત્યારે આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધેલી છે। લગભગ 1.5 થી 2 કલાક જેવું થયું છે, કારણ કે ઓઇલની અંદર આગ હતી એટલે કાબૂમાં આવતા થોડીક વાર લાગી છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે, રોકાઈએ વધુ એક બ્રેક માટે। વેલકમ બેક। મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ જામનગર ગ્રામ્યના પ્રશ્નો સ્થળ પરથી જ નિકાલ આવે તે માટેનો એક લોકસંવાદ સેતુના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમણે અગ્નેશ અરજદારોના પ્રશ્નો સ્થળ પર જ નિકાલ આવે તે માટે લોક દરબારમાં ચર્ચાઓ કરી હતી। આઈપીએલ સિઝન 9માં ગુજરાત લાયન્સની નવી ટીમ ઉમેરાઈ છે અને તેનું હોમ ગ્રાઉન્ડ રાજકોટ છે અને આ ટીમના અમુક ખેલાડીઓ રાજકોટ આવી ગયા છે। ટીમના પ્રવીણ કુમાર, પારસ ડોગરા, એકલવ્ય દ્વિવેદી, પ્રદીપ સંગવન, ઉમંગ શર્મા અને પ્રવીણ તાંબે આવી પહોંચ્યા હતા। આ ખેલાડીઓ રવિવારે સવારથી ખંડેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરશે। તો આ સાથે જ કોચ બ્રેડ હોજે જણાવ્યું હતું કે ઘર આંગણે ટીમને મજબૂત બનાવીશું, સુરેશ રૈના ફોર્મમાં છે પરંતુ તેમને તક મળતી નથી, ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હજુ રમ્યા નથી, પ્રેક્ટિસ માટે પણ 4-5 દિવસ જ છે એટલે સંકલન સાધવું મુશ્કેલ છે। રાજકોટ આવેલી T20 વર્લ્ડ કપનો થાક અને રાજકોટની ગરમી સહિતના પડકારો ઝીલવા પડશે। રાજ્યના તમામ ટોલટેક્સ પર રિટર્ન ટિકિટ બંધ કરી દેવામાં આવી છે, જેના લીધે વાહન ચાલકોમાં જોવા મળી છે રોષ। એટલું જ નહીં, ટેક્સ વધારાને કારણે મુસાફરોના પણ ખિસ્સા થઈ રહ્યા છે ઢીલા। હવે રાજ્યના વિવિધ હાઈવે પર મુસાફરી કરવી બની શકે છે થોડી મોંઘી, કારણ કે 1 એપ્રિલથી વિવિધ ટોલ ટેક્સ પર ઝીકવામાં આવ્યો છે નજીવો ભાવ વધારો। સામાન્ય રીતે પહેલા કાર, જીપ, મિની ટ્રક અને બસ સહિતના વાહનો પર ટોલ ટેક્સ 45 થી લઈને 145 રૂપિયા સુધી વસૂલવામાં આવતો હતો, જો કે હવે આ ટોલ ટેક્સમાં થયો છે ₹5 સુધીનો વધારો। ખાસ કરીને નડિયાદ, આણંદ, વડોદરા અને સુરત સહિતના વિવિધ શહેરોમાં હવે મુસાફરી મોંઘી બની છે। 5 થી 10 રૂપિયાનો વધારો કરતા વાહન ચાલકો સહિત મુસાફરોના બજેટને પણ અસર થઈ રહી છે। આ વધારાને લીધે મુસાફરોના ખિસ્સા પર વધુ ભારણ પડશે। આ સિવાય ટોલટેક્સ પર પહેલા રિટર્ન ટિકિટ મળતી હતી, હવે એ પણ બંધ કરી દેવામાં આવી છે। રિટર્ન ટિકિટ બંધ થતા પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। તકલીફ પડે ને, પ્લસ તો પેલા ટાઈમિંગ, જયારે રિટર્ન ટિકિટ લઈએ છીએ ત્યારે મતલબ લાઈનમાં મતલબ ઊભું રહેવું પડતું નથી અને પ્લસ જે પૈસા ભરવાના હોય છે રિટર્નમાં અમને મતલબ સારો એવો ફાયદો મળે છે। અમારે અવારનવાર 1 મહિનામાં લગભગ 4 થી 5 વખત સુરત આવવા જવાનું હોય છે, ખિસ્સા ઉપર સમજો ને 30% જેવું ભારણ પડશે। રિટર્ન ટિકિટ બંધ છે એટલે એમાં ઘણી બધી પબ્લિકને નુકસાની જાય આમાં તો, કેમ કે હવે અમારે બરોડા તો અવારનવાર જવાનું થાય અને અહીંથી 2 કલાકનું કામ હોય એના માટે અહીંથી જવાના 100 રૂપિયા અત્યારે આપવાના વન વે અને પાછા રિટર્ન આવવાના 100 રૂપિયા આપવાના, ઘણી બધી નુકસાની જાય એટલે મહિનામાં હવે
ત્રણ થી ચાર વખત તો મિનિમમ આવવાનું જ થાય, એટલે હવે એમાં અત્યારે કોમન પીપલ ને તકલીફ પડે. બસ બાકી તો ટાઈમ ની ઘણી તકલીફ થાય, કારણ કે અહીંયા ઓલમોસ્ટ ટ્રાફિક જામ હોય જ છે સાંજના ટાઈમે અને સવારના ટાઈમે. જવાનું હોય ત્યારે લાઈનમાં ઉભું પડે. હવે આટલો મોટો એક્સપ્રેસ વે છે તો સારું, હજી બે બે ટોલ વધારીને બધાને વેકન્સી આપી જોઈએ જવા માટેની ફાસ્ટેસ્ટ જેટલું બને. ખાસ કરીને રોડ માર્ગે મુસાફરી ઝડપી અને સુવિધાજનક બની રહે તે માટે સરકાર પ્રયાસ કરતી હોય છે. જો કે ટોલ ટેક્સમાં વધારો ઝીકાતા આમ જનતાના બજેટ પર ખાસી અસર વર્તાઈ રહી છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા તુતરખેડ ગામે સમૂહ લગ્ન યોજાયો, જેમાં 1121 આદિવાસી યુગલ લગ્ન ગ્રંથિથી જોડાઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવશે નામ. રાજ્યના છેવાડે આવેલા વલસાડ અને ડાંગ જિલ્લાના વિસ્તારના આદિવાસી પરિવારોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે, જેને લીધે લગ્નનો ખર્ચ તેમને પરવડી શકે તેમ નથી. જેના લીધે આ લોકો હિન્દુ શાસ્ત્રોમાં અત્યંત મહત્વના મનાતા લગ્ન સંસ્કારથી વંચિત રહી જાય છે અને લગ્ન કર્યા વિના જ અનેક લોકો પોતાનો ઘર સંસાર શરૂ કરી દે છે, જેથી દિલ્હીની ઇન્ડિયા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ઓબ્ઝર્વર નામની સંસ્થાએ આ યુગલોની મદદે આવી છે અને જે લોકો લગ્ન સંસ્કારથી વંચિત હતા તે લોકોનો સમૂહ લગ્ન યોજ્યો હતો. જો આદિવાસી બાહુલ ક્ષેત્ર હૈ યહાં પર બહોત હી ગરીબી હૈ જિસકે લિયે યહાં પર લોગ શાદી નહીં કરતે હૈ, સાથ મેં રહેતે હૈ, મરતે દમ તક ઉનકી શાદી નહીં હો પાતી હૈ. તો હમને આપ ઇસ એરિયા કો યહાં પર ઇસીલિયે ચુના હૈ કિ હમ યહાં આકર કુછ પ્રયાસ કર સકે. આર્થિક પરિસ્થિતિ બિલકુલ નબળી હોવાના કારણે અમે આ સમૂહ લગ્ન ની અંદર જોવો કે 40-45 કિલોમીટર થી 50-50 કિલોમીટર થી દૂર થી અહીંયા લોકો ચાલતા આવેલા છે. કેટલાક લોકોને એવી મુશ્કેલીઓ છે કે તે એટલા ખાતર અમે આ ગુરુગ્રામ પંચાયત ની અંદર આવા જે સમૂહ લગ્ન નું આયોજન કરીએ છીએ. તો હમ આદિવાસી લોકો અમારા થોડા શાદી નહીં હો સકતા હૈ કુછ પ્રોબ્લેમ કે વજહ છે, ઇસલે હમને યા હમકો મોકા મિલા તો હમ શાદી કર રહે. પંડિતોએ આ નવ યુગલોને સંપૂર્ણ વિધિ વિધાન મુજબ લગ્ન કરાવ્યા હતા, જેમાં 40,000 કરતા પણ વધુ લોકો હાજર રહ્યા હતા. આ સમૂહ લગ્ન આદિવાસી લોકો માટે અનેક રીતે યાદગાર બની રહેશે. માનવ ઠાકુર, વીટીવી ન્યૂઝ, વલસાડ.